फूड गणेशा केरी नो रस काढ़िया पछी गोटला छे ए आपणे आ रीते सेपरेट करी दईशुं। एकदम ताजा गोटला छे, ताजा गोटला सिवाय आपणे सूकवेला गोटलानो पण मुखवास बनावता होईए छे। पण जो तमारे इंस्टंट मुखवास बनावो होय तो आजे गोटला छे एने आपणे सूकवानी जग्याए कूकरमां मूकी दईशुं अने गोटला डूबे एना करता थोड़ुं वधारे पाणी उमेरीने कूकरनुं ढाँकणुं बंध करीने 6-7 सीटी थवा दईशुं। तो आजे छे आजनो वीडियो एमां आपणे आ रीते डायरेक्ट ताजो जे गोटलो होय एने सूकव्या वगर तेनो मुखवास बनावीशुं गोटलीनो। तो 5-6 सीटी थई गई छे, ज्यारे सीटी वागती हशे तो एकदम खाट्टी खाट्टी स्मेल आवशे અને ગોટલા પણ ઉપરની બાજુથી થોડા સોફ્ટ થઈ ગયા હશે। આ ઉપરની બાજુ જે હોય એ અત્યારે તો હવે આપણે એને ગરમ પાણીમાં જ હજુ રવા દઈશું, જ્યાં સુધી આપણે હાથેથી અડી શકીએ ત્યાં સુધી ઠંડા ના થાય ત્યાં સુધી એમના એમ કુકરમાં રવા દઈશું। ગોટલા થોડા ઠંડા થઈ ગયા છે, હવે આપણે દસ્તો લઈશું। ગોટલાનો આ જે શેપ હોય એમાં સી આકારનો જે શેપ હોય એ આ રીતે રાખીશું। આ ઉપરનો ભાગ છે ગોટલાનો, આ નીચેનો ભાગ છે કેરીનો, તો એને આપણે આ રીતે ગોઠવીશું અને 2-3 વખત આ રીતે ઠોકીશું। કિચન પર ના કરો ત્યાં સુધી વધારે સારું, જેના પછી તમે જોઈ શકો છો અહીંયા આટલી તિરાડ પડે એટલે થોડી તિરાડ પડી છે ઉપરથી, જે હવે આપણે ચપ્પુની મદદથી 2 ફાળા કરી દઈશું અંદરથી ગોટલી કાઢવા માટે। કારણ કે બફાઈ ગઈ છે એટલે તમે હલકા હાથેથી પ્રેસ કરશો તો એ થઈ જશે, એકદમ ઇઝીલી થઈ જશે। તમે જોઈ શકો છો અંદરથી આપણે ગોટલી બહાર કાઢીશું, આપણે અંદર ઓલરેડી બફાઈ ગઈ છે ગોટલી એટલે હવે બાફવાની જરૂર નથી। ગોટલી ઉપર જો આ રીતનું બ્રાઉન પડ હોય તો એ આપણે કાઢી દઈશું, ખાલી અંદરનું આ રીતે વ્હાઈટ જ રાખવાનું છે। આ અંદર ઓટોમેટિક નીકળી ગયું છે, બાકી જો આ રીતે ગોટલી નીકળે તો ઉપરથી આપણે આ કાઢી દઈશું અલગ। મોટા ભાગની આખી જ નીકળી છે, શરૂઆતની પહેલી તૂટી ગયેલી, પણ આ રીતે કદાચ તૂટી જાય તો એ વાંધો નહીં। હવે જુઓ આ છે એની ઉપરનું લેયર નથી અને આ જે નીકળી છે ગોટલી એ ઉપરના લેયર સાથે નીકળી છે આ 3 ગોટલી, તો આપણે ધીરે ધીરે કાઢી દેવાનું। જો નખથી ના ડાયરેક્ટ ઉખડતું હોય તો ચપ્પાના મદદથી કાઢી દેવાનું આ લેયર, પણ બફાઈ ગઈ હશે એટલે એકદમ સરળતાથી ઉતરી જશે। હવે આપણે ગોટલીની તમે કટકી કરી શકો છો, પણ સૌથી બેસ્ટ ઓપ્શન છે છીણ કરવાનો, તો એના માટે આપણે આ રીતે છીણી લીધી છે થોડી મોટા કાણાવાળી। તો હવે ગોટલી આપણે આ રીતે ટાઈટ પકડીને એકદમ લાંબી લાંબી ચીરો પાડવાની છે, આ રીતે ઉચકી ઉચકીને આ રીતની પડવી જોઈએ। આ ચીર જ્યારે તમે શેકીને ખાશો તો તમને જરાય કડવી લાગશે નહીં, અને કટકી છે એ જો કટકી થોડી એમાં તમને કડવાસ લાગશે, પણ છીણ છે એની જરાય તમને કડવાસ લાગશે નહીં। છેલ્લે આવી કટકી રહી જાય તો વાંધો નહીં, એ તમે સેપરેટ રાખી શકો છો અથવા તો છીણ સાથે ભેગી કરશો તો એ કંઈ વાંધો નહીં આવશે। આ રીતે એક ગોટલીમાંથી આટલી છીણ નીકળી, બધી જ ગોટલી આપણે આ રીતે લાંબી લાંબી છીણ કરવાની છે, આ રીતે ઉચકી ઉચકીને લેવાની છે। છેલ્લે આવું વધે તો એને આપણે પાતળી પાતળી ચીરી કરી દેવાની ચપ્પુથી, ચપાતી પણ એકદમ સરળતાથી થઈ જશે, બફાઈ ગઈ છે એટલે। બધી છીણ થઈ ગઈ છે અને છેલ્લી વાના જે હતા એના નાના નાના ટુકડા કરી દીધા છે પાતળા પાતળા, જે હવે આપણે એક ડીશમાં કોટનનું કપડું રાખીશું અને ધીરે ધીરે કરીને આપણે છીણ છે એને સ્પ્રેડ કરી દઈશું જેથી સરસ સુકાઈ જાય અને પછી આપણે તેનો મુખવાસ બનાવી શકીએ છીએ। આ સુકાયેલી છીણ તમે 12 માસ સાચવી શકો છો। આ એક ટાઈમનો આપણે જે રસ બનાવીએ 7-8 કેરીનો, તો એની ગોટલીમાંથી જુઓ કેટલો બધો મુખવાસ થશે, આખી પ્લેટ છે એ કવર થઈ ગઈ છે મુખવાસથી। અને બેનિફિટ્સની વાત કરીએ તો આપણને ખબર જ છે કે કેરી છે તો કેરીના ગોટલામાં ભરપૂર પ્રમાણમાં આ જે ગોટલી જે આપણે છીણી છે એમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન B12 હોય છે,
तो ये बेस्ट सोर्स है कि तमे आखू वर्ष आ जे छीण छे एने तमे एक काचनी बरणी में भरी दो अने ज्यारे मन थाय त्यारे थोड़ो थोड़ो नानी नानी बॉटल भराय एटलो मुखवास शेकीने तमे खाई सको छो। आ छीण छे एने सुकाता आरामथी एक दिवस में आरामथी सुकाई जशे, एक दिवसथी वधारे समय नहीं लगाड़शे। अने बीजी वस्तु आने आपणे क्यांय टेरेस पर अगासी पर के बालकनी में क्यांय मूकवानी जरूर नथी, खाली घरमां तमे एक रूममां आने राखी शको छो, डाइनिंग टेबल पर के किचन पर साइड उपर। अने वधारे क्वांटिटीमां होय तो तमे नीचे पाथरीने जेम आपणे वेफर पाथरी ए रीते पण छीण सूकवी शको छो, पंखा नीचे पण सरस सुकाई जशे। तो 10-12 कलाक जेवो समय थयो छे ने 10-12 कलाकमां ज सरस एकदम सुकाई गई छे। तो आ सुकायेली जे छीण छे एने तमे एरटाइट डब्बामां भरीने एक वर्ष सुधी साचवी शको छो અને જ્યારે જરૂર પડે ત્યારે શેકીને તેનો મુખવાસ બનાવી શકો છો। આ રીતે ડબ્બામાં તમે રાખી શકો છો। આ ગયા વર્ષની ગયા ઉનાળાની કેરીના ગોટલાની છીણ છે, કેરીના ગોટલીની છીણ જે આજ લેવલની છે, એટલે શેકવાની બાકી છે। હવે આને ખાવી હોય તો ખાલી શેકવાની જ હોય, બાકી એને તમે આ રીતે આખું વર્ષ સાચવી શકો છો। હવે મુખવાસ બનાવવા માટે એક જ ચમચી જેટલું ઘી લેવાનું છે, વધારે નહીં, એકદમ થોડું ઘી। ઘી થોડું ગરમ થાય એટલે આપણે કેરીની છીણ ઉમેરી દઈશું। એક વાટકી ભરીને કેરીની છીણ હોય, એક વાટકી ભરીને કેરીની છીણ હોય તો એક ચમચીથી ઓછું ઘી જોઈશે શેકવા માટે। જેમાં હવે આપણે થોડું જીરું ઉમેરીશું, શેકેલા જીરુંનો પાવડર અને સંચળ બ્લેક સોલ્ટ ઉમેરીશું। સંચળ ઘરમાં ના હોય તો સિંધવ મીઠું પણ તમે ઉમેરી શકો છો। તો એકદમ ધીમા ગેસે આપણે 5-7 મિનિટ સુધી આને શેકીશું। સંચળ અને શેકેલા જીરુંનો પાવડર ઉમેરવાથી આ ગોટલીની જે છીણ છે જરાય તમને કડવી નહીં લાગશે। ધીમા ગેસે આને આપણે શેકતા રહીશું, આને સતત હલાવતા રહેવું, નહીં તો અમુક પાતળી છીણ હશે એ દાઝી જશે। એકદમ ધીમા ગેસે અને જ્યાં સુધી એકદમ કર કરી ના થાય ત્યાં સુધી આપણે આને શેકવાની છે। તો ઇન્સ્ટન્ટ કેરીની ગોટલીનો મુખવાસ તૈયાર છે। આ અત્યારે 2-3 મહિના પૂરતું તમે પ્લાનિંગ કરતા હો તો આ રીતે બરાબર છે, પણ જો આખું વર્ષ માટે તમારે સ્ટોર કરવો હોય, ગયા વર્ષે અમે 2-3 કિલો જેટલો મુખવાસ ટોટલ સ્ટોર કરેલો, તો એના માટેની બેસ્ટ મેથડ તો હું તમને એ જ સજેસ્ટ કરીશ કે ગોટલાને પહેલાં બરાબર સૂકવી દો, એના પછી જ એને ફોડીને એની ગોટલી બાફીને છીણીને સૂકવીને પછી જ એને સંચળ જીરું અને ઘીમાં શેકીને મુખવાસ થોડો થોડો બનાવો। પણ હાલ પૂરતું અત્યારે ઇન્સ્ટન્ટ તમારે બનાવવું હોય તો આ બેસ્ટ મેથડ છે। થોડા ગોટલા જે હોય રસ બનાવેલા તાજા એને બાફીને આ રીતે જે રીતે આપણે વિડીયોમાં બતાવ્યું એ રીતે તમે ઇન્સ્ટન્ટ આ રીતે મુખવાસ બનાવી શકો છો। વધારે અને સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનાવવા માટે ખડી સાકરનો ભૂકો પણ તમે આની અંદર થોડો ઉમેરી શકો છો, ખાંડનો ભૂકો નહીં, ખડી સાકરનો ભૂકો તમે આની અંદર થોડા પ્રમાણમાં ઉમેરી શકો છો। જ્યારે કેરીની છીણ જે છે, ગોટલીની છીણ, એ ઠંડી થઈ જાય એના પછી સાકર ઉમેરજો, નહીં તો એનું પાણી વળી જશે। તો તમે પણ આ ઇન્સ્ટન્ટ મુખવાસ ચોક્કસ બનાવજો, જો તમે ગયા વર્ષે ના બનાવેલો હોય તો અત્યારે તમે શરૂઆત કરી શકો છો।